કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 11 મે શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. મા અને મા વાત્સલ્ય કાર્ડ હેઠળની ઘૂંટણ અને થાપાની સર્જરી માટે સહાય મર્યાદા વધી છે. પહેલાં આ સર્જરી માટે ₹40,000ની સહાય મળવાપાત્ર હતી. હવે આ સર્જરી માટે ₹5,00,000 સુધીની કેશલેસ સહાય મળી શકશે. આ માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર લેવાનું રહેશે. વાહન વ્યવહાર કમિશનરે ટોલ નાકા અને ચેકપોઇન્ટ પર 24 કલાક ચેકિંગનો આદેશ આપ્યો છે. રાજ્યના નિયત 32 ચેકપોઇન્ટ પર સઘન ચેકિંગ કામગીરી ચાલુ છે. ચેકિંગમાં 150થી વધુ RTO ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ કાર્યરત છે. ચેકિંગને કારણે ટૂંકા સમયમાં જ ₹7 કરોડની આવક થઈ છે. ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે. પોલીસ દ્વારા પકડાયેલા શરાબના જથ્થાનો સમયાંતરે નાશ કરવામાં આવે છે. ભાણવણ પોલીસે ₹1,53,65,500ની કિંમતનો શરાબનો જથ્થો ઝડપ્યો હતો. આ જથ્થા પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1,750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. રાજ્યમાં ખાતર કૌભાંડ સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રી RC ફળદુના જિલ્લા જામનગરમાં પણ કૌભાંડ ઝડપાયું છે. જામજોધપુરમાં સ્થાનિક ધારાસભ્યોએ ખાતર ડેપો પર જનતા રેડ કરી હતી, જેમાં ગુણીઓમાં નિયત વજન કરતાં ઓછું ખાતર નીકળ્યું હતું. જામનગર, ભાણવણ અને ગીંગડીના ખાતર ડેપોમાં પણ કિસાન કોંગ્રેસે જનતા રેડ કરી હતી. તમામ જગ્યાએથી ગુણી દીઠ 300થી 600 ગ્રામ ઓછું ખાતર નીકળ્યું હતું. આ અંગે રોજકામ કરાવી તેની નકલ મામલતદારને સોંપવામાં આવી હતી. જામનગરના દર્શિત નંદા નામના 17 વર્ષીય તરુણ પર જીવલેણ હુમલો થયો છે. દર્શિત પર જૂના રેલવે સ્ટેશન પાસે સ્થાનિક યુવાને છરીથી હુમલો કર્યો હતો. શ્વાનને ભગાડવાની નજીવી બાબતે આ હુમલો થયો છે. હુમલા બાદ દર્શિતને GG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત ગંભીર છે. પોલીસે આરોપીને પણ ઝડપી લીધો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.